નમસ્કાર વાલી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય વિજ્ઞાન એમાં આપણું પ્રકરણ 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આના અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ 3 સુધી પૂર્ણ કર્યું છે અને એનું સ્વાધ્યાય સાથેના પ્રશ્નો જવાબને બધું જ મેં તમને લખવા માટે મોકલેલું હતું. આશા રાખું છું કે તમે લખી દીધું હશે. આજે પ્રકરણ 4 વસ્તુઓના જૂથ બનાવવા, બરાબર, સોર્ટિંગ મટીરિયલ્સ ઇન્ટુ ગ્રુપ્સ, એટલે કે અમુક વસ્તુઓ જે છે આપણી આસપાસ એને કયા જૂથમાં આપણે વહેંચી શકીએ એના વિશે આમાં સમજૂતી આપી છે. બરાબર, તો શરૂ કરીએ આપણી આજુબાજુની વસ્તુઓ. આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. બધા સ્થાને આવી વિવિધતાવાળી અનેક વસ્તુઓ રહેલી છે. આપણે આપણી ચારેય બાજુ ખુરશી, બળદગાડું, સાયકલ, રસોઈ બનાવવા માટે વાસણ, ચોપડીઓ, કપડાં, રમકડાં, પાણી, પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને નિહાળીએ છીએ. આ બધી વસ્તુઓના આકાર, રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે. જો આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ છે, બરાબર, જેમ કે ખુરશી, બળદગાડું, સાયકલ, બસ, રસોઈ બનાવવા માટેના વાસણ, ચોપડી, કપડાં, પથ્થર, અનેક વસ્તુઓ છે અને આ દરેક વસ્તુ એનો આકાર અને એનો રંગ અલગ અલગ હોય છે અને એનો ઉપયોગ પણ અલગ અલગ હોય છે. જો ખુરશી હોય તો બેસવાના કામમાં આવે, બળદગાડું હોય તો એમાં ભાર ખેંચવામાં આવે છે, કપડાં પહેરવાના છે, બરાબર. એ પ્રમાણે તમારી આજુબાજુ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો. આપણી આ યાદીમાં દડો, જેમ કે રબરનો દડો, ફૂટબોલ અને લખોટી આવી શકશે. જો તમે આમ વિચારો મારી આજુબાજુમાં ગોળ વસ્તુ શું છે, તો સૌથી પહેલી નજર તમારી શેના પર જશે? દડા ઉપર, બરાબર. હવે દડા પણ એક પ્રકારના નથી આવતા. જુઓ, એમાં રબરનો દડો આવે, ફૂટબોલ પણ આવે અને લખોટી ગોળ આવે. જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન, નારંગી અને ગળો વગેરે જેવી વસ્તુઓ પણ સમાઈ શકાય. ધારો કે આપણે એવી વસ્તુઓ પણ જોઈ કે જેને ખાઈ શકાય. આપણે આ યાદીમાં એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ જેને આપણે પ્રકરણ 1 કોષ્ટક 1.1, 1.2 અને 1.3 બનાવી હતી. એ પણ શક્ય છે કે જે ગોળ વસ્તુઓની યાદી આપણે બનાવી છે તેમાંની કેટલીક વસ્તુઓ આ જૂથમાં પણ આવતી હોય. માની લો કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનું એક જૂથ બનાવવા માંગીએ છીએ. આપણે એવું જૂથ બનાવવું છે જેમાં માત્ર પ્લાસ્ટિકની જ વસ્તુઓ હોય. તો આ જૂથમાં શું શું આવી શકે? તો ડોલ, બરાબર, આપણે ઘરે હશે પ્લાસ્ટિકની ડોલ, તમારું લંચ બોક્સ, રમકડા, પાણી ભરવાનું પાત્ર, બરાબર, એટલે કે પેલા નાના ટબ હોય, નાની ડોલો હોય, પાઇપ તથા આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે છે. તો પ્લાસ્ટિકની અંદર આ બધું જ આવી શકે. આમ વસ્તુના જૂથ બનાવવાની અનેક રીતો છે. ઉપરના ઉદાહરણમાં વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થના બનેલા છે તેને જૂથમાં વહેંચી શકાય. એના આકાર અને કઈ વસ્તુથી બનેલો છે, માનો કે ગોર હોય અને પ્લાસ્ટિક હોય, તો પ્લાસ્ટિકમાં બીજી કઈ કઈ વસ્તુઓ ગોર છે એનું જૂથ બનાવી શકાય. લોખંડ, બરાબર, તો લોખંડમાં ગોર વસ્તુ કઈ કઈ બનાવેલી હોય તો એને જૂથમાં વહેંચી શકાય. આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી છે. આ પદાર્થો કાચ, ધાતુ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, કાગળ, કાદવ અથવા તો માટીની હોઈ શકે. આપણી આજુબાજુ વસ્તુઓ જે છે આપણે જોઈએ છીએ, બરાબર, પણ એ બધું એક જ વસ્તુમાંથી બનેલી છે એવું નથી. કોઈ વસ્તુ છે જે કાચમાંથી બની છે, કોઈ પ્લાસ્ટિકમાંથી બની છે, કોઈ ધાતુ એટલે લોખંડ હોય, બરાબર, કોઈ પ્લાસ્ટિકમાંથી બનેલું છે, કોઈ લાકડામાંથી બનેલી, કોઈ રૂમાંથી, કોઈ કાગળમાંથી, તો કોઈ માટીમાંથી. શું તમે પદાર્થોના અન્ય વધારે ઉદાહરણ વિચારી શકો છો? વિચારો તો ઠીક છે. હવે અહીંયા એક પ્રવૃત્તિ કરવાની છે, બરાબર છે. ચાલો હવે આપણે આજુબાજુથી શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ. આપણામાંના પ્રત્યેક ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી
એક વસ્તુ લાવી શકે છે, પણ કેટલીક વસ્તુ આપણે વર્ગખંડમાંથી અથવા શાળાની બહારથી એકત્રિત કરી શકીએ છીએ. આપણા આ સંગ્રહમાં આપણી પાસે શું હશે, એવી કઈ વસ્તુઓ હશે જે આપણે ઝડપથી મેળવી શકીશું? તો જુઓ, ચોક, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, હથોડી, ખીલી, સાબુ, વાહનના પૈડા, બરાબર. તમે કદાચ રમતા પણ હશો સાયકલના પૈડા અથવા તો સ્કૂટરના, રિક્ષાના, બરાબર છે. બેટ, માચિસ, મીઠું, બટાકા, બરાબર. આ બધી વસ્તુ આપણે ભેગી કરી શકીએ છીએ. આપણે વસ્તુઓની એક એવી પણ યાદી બનાવી શકીએ જેના વિશે માત્ર વિચારી શકીએ પણ વર્ગખંડમાં ન લાવી શકીએ. ઉદાહરણ તરીકે દિવાલ, વૃક્ષ, દરવાજા, ટ્રેક્ટર તથા રસ્તો. જુઓ, આ પણ આમનું પણ જૂથ બનાવી શકાય, પણ આ બધી વસ્તુ આપણે લાવી શકીએ નહીં. દિવાલ તો દિવાલ થોડા ઘરથી ઉચકીલાઈએ. વૃક્ષ એટલે કે ઝાડ, ઝાડ આપણી આસપાસ છે પણ એના આખું ઝાડ ઉખાઈ લાવી શકાય નહીં, બરાબર. આ સંગ્રહમાંથી એ બધી જ વસ્તુઓને અલગ કરો. હવે તમે જે જે વસ્તુઓ લાવ્યા છો એને અલગ કરો, બરાબર. જે કાગળ અથવા લાકડાની બનેલી હોય, કાગળ અને લાકડાની બનેલી હોય એ વસ્તુઓને અલગ કરો. આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે બે જૂથમાં વહેંચીએ. એક જૂથમાં બધી એવી વસ્તુ કે જે કાગળ અથવા લાકડાથી જ બનેલી હોય અને બીજા જૂથમાં એવી વસ્તુઓ કે જે આ પદાર્થોની ન હોય. આવી રીતે જમવાનું બનાવવાની વસ્તુઓને પણ અલગ અલગ કરી શકીએ છીએ. ચાલો હવે આપણે થોડું વધુ વ્યવસ્થિત કામ કરીએ. ભેગી કરવામાં આવેલી બધી વસ્તુઓની કોષ્ટક 4.1 જો અહીંયા બતાવ્યું છે, 4.1 એમાં યાદી બનાવો. પ્રત્યેક વસ્તુ જે પદાર્થોની બનેલી છે તેને ઓળખવાનો પ્રયત્ન કરો. શક્ય તેટલી વધારે વસ્તુઓ વિશે માહિતી એકઠી કરી આ કોષ્ટકને ખૂબ જ મોટું બનાવવાની મજા પડશે. કેટલીક વસ્તુઓ કયા પદાર્થમાંથી બનેલી છે તે જાણવું મુશ્કેલ હોઈ શકે. ઘણીવાર એવું બને કે ચાલો કઈ વસ્તુ, અમુક વસ્તુ એવી હોય તો આપણને ખબર ના પડે કે આ શામાંથી બનાવેલી છે, બરાબર. તો આવા પદાર્થોની ઓળખ માટે મિત્રો, શિક્ષકો અથવા વડીલો સાથે ચર્ચા કરો. જો આપણને મુશ્કેલી અનુભવાતી હોય તો આપણી આસપાસ આપણા મિત્રો હોય, વડીલો હોય અથવા ઘરમાં મોટા ભાઈ બહેન હોય, પાડોશી હોય, એમની મદદ લઈ અને એને ઓળખવાનો પ્રયત્ન કરવો. જો અહીંયા આપે છે વસ્તુ, બરાબર, પ્લેટ એટલે કે જે આપણે જમવામાં યુઝ કરીએ છીએ એ થાળી, તો એ કઈ વસ્તુમાંથી બનેલી હોય? તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સ્ટીલની હોય, કાચની હોય અથવા તો પ્લાસ્ટિકની હોય, બરાબર છે. પેન જે આપણે લખવામાં વાપરીએ છીએ, પેન એ પેન શેની હોય છે? તો પ્લાસ્ટિકની હોઈ શકે અથવા તો ધાતુની, ધાતુ એટલે કે સ્ટીલ, બરાબર. તો આ પ્રમાણે અહીંયા આપણે આ 4.1 સુધીના કોષ્ટક સુધી અભ્યાસ કરીએ છીએ. વધુ અભ્યાસ નવા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.